નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરી આવી છે અને તેમની સાથે વાતો કરી છે અંતરંગ. અતિથિમાં આજે અમારી સાથે હાજર છે અંતરંગ વાતો કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના યંગેસ્ટ વાઇસ ચાન્સલર પરિમલ ત્રિવેદીજી. પરિમલજી, આપનું સ્વાગત છે કાર્યક્રમ. પરિમલજી, સૌથી પહેલાં તો કદાચ છેલ્લે પૂછવાનો પ્રશ્ન પહેલાં જ પૂછી લઉં છું, વાઇસ ચાન્સલર તરીકે આપની સિદ્ધિ કઈ, આપ શું કઈ કઈ અચીવમેન્ટ માનો છો આપ? ગુજરાત યુનિવર્સિટી નો જન્મ રાજ્યના જન્મ પહેલા, મતલબ કે ગુજરાત યુનિવર્સિટી 1949માં બની અને ગુજરાત રાજ્ય 1960માં. શિક્ષણના આખા રાજ્યની જવાબદારી ગુજરાત રાજ્યના જન્મ પછી અને જન્મ પહેલા ગુજરાત યુનિવર્સિટી પાસે રહી છે. કુલ મળીને 60 વર્ષનો આ યુનિવર્સિટીનો ઇતિહાસ છે. મને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ યુનિવર્સિટીના કુલપતિ તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારે સૌથી પહેલું મારા માટે એક ટાસ્ક કહીએ કે ચેલેન્જ કહીએ તો એ હતું કે શિક્ષણમાં લોકોને ભરોસો થાય એ પ્રકારનું એક વાતાવરણ બનાવવું અને પરંપરાગત પ્રથાથી બહાર લઈ જઈને આ યુનિવર્સિટી પબ્લિક યુનિવર્સિટી છે માટે એમાં કંઈ જ ના થઈ શકે એ માન્યતાને તોડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અધરખમ ફેરફારો, નવા નવા અભ્યાસક્રમો, ટેકનોલોજીની સાથે યુનિવર્સિટીને જોડવું, 1998 પછી નેકનું એક્રેડિટેશન, સ્પેસિફિક એચિવમેન્ટ કયું? હા, સ્પેસિફિક એચિવમેન્ટમાં એવું કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીને 1998 પછી રાજ્યમાં આવેલી અને દેશમાં આવેલી ઘણી બધી યુનિવર્સિટીનું નેકનું એક્રેડિટેશનનું સૌભાગ્ય સાંપડેલું. આ યુનિવર્સિટીમાં નેકનું એક્રેડિટેશન કોઈ નહોતું કર્યું, એનું કારણ એ હતું કે એક ચેલેન્જિંગ જોબ હતી. મેં ટાસ્કને ઉપાડ્યું અને એ બી શરૂઆતના સમયમાં, અને આપને જાણીને આનંદ થશે કે 83.1 BEE++1 ગ્રેડ સાથે રાજ્યમાં પ્રથમ અને ભારતની નામાંકિત યુનિવર્સિટીને જે હરોળ છે એમાં આ યુનિવર્સિટીને સ્થાન. ગ્રેડેશનની વાત કરીએ તો જ્યાં કોલેજીસની વાત આવે છે, ઇન્ડિવિઝ્યુઅલ કોલેજીસની વાત કરીએ, ક્યાંક સેટબેક હતો કે એ ગ્રેડ, એ પ્લસ ગ્રેડ માટે ક્યાંક નિષ્ફળ રહ્યા હતા? આ નિષ્ફળતા કહી શકાય ખરી? ના, એટલા માટે ના કહી શકાય કે પહેલાં તમે 100 મીટર 200 મીટરની હરીફાઈમાં તો ભાગ લો, ગોલ્ડ મેડલની વાત તો પછી છે. એક્રેડિટેશનમાં ઘણા બધા પાસા છે, શૈક્ષણિક પાસા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાસો, એની સાથે તમારી શોધ સંશોધનની ક્રિયા અને નાણાકીય સદ્ધરતા. ફાઇન ફાઇન, આ બધામાંથી આપને શું લાગે છે કે સૌથી વધુ વીકેસ્ટ એરિયા કયો છે આપણો? નાણાકીય સદ્ધરતા. ઓકે, દાખલો આપું તમને. હુ ઇઝ રિસ્પોન્સિબલ? બહુ સ્પેસિફિક પ્રશ્ન છે અને મને ગમ્યો તમારો આ પ્રશ્ન. યુનિવર્સિટીથી 1.5 કિલોમીટર દૂર આપણે ત્યાં આઈઆઈએમની સંસ્થા છે. પોલિસી જો કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને પણ મેં આ રજૂઆત કરી છે, 200 વિદ્યાર્થી ભણે અને એવરેજ 200 કરોડનું બજેટ. અહીંયા 4 લાખ વિદ્યાર્થી ભણે, 3 કરોડનું બજેટ. તમે વિકાસની વાત કેવી રીતે કરી શકશો? ઘરની અંદર તમારે 2 વસ્તુ નવી વસાવી હોય તો એ તમે પસંદગીને અવકાશ આપો છો. જે યુનિવર્સિટી 4 લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે ડિગ્રી આપે એની પાસે 4 કરોડનું બજેટ નહીં, અને જે સંસ્થા 200 વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે એની પાસે 200 કરોડનું બજેટ. કારણ શું? ગુજરાતી નોર્મલી ક્યારેય ડિપેન્ડન્ટ રહેતો નથી. ગુજરાતી ચાહે તે શિક્ષણ ક્ષેત્રમાં પડ્યો હોય, ઉદ્યોગ ક્ષેત્રમાં પડ્યો, ક્યારેય કોઈની પર ડિપેન્ડન્ટ નથી રહેતો. પોતાનો વિકાસ માટે પોતે નિર્ણય જાતે લેતો હોય છે, વિકાસ માટે એ લક્ષ્ય હોય છે અને વિકાસને લક્ષ્યને પૂર્ણ પણ કરે છે, તેને અચીવ પણ કરે છે. ડોન્ટ યુ ફીલ દેટ કે આ જે કન્સેપ્ટ, આ જે પ્રોબ્લેમ છે પર્ટિક્યુલર કન્સેપ્ટ, એજ્યુકેશન કન્સેપ્ટની અંદર કે આવું હોવું જોઈએ, ક્યાંક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાતો ચાલે છે, રાજ્ય સરકાર દ્વારા પણ ચાલે છે, શું એવો પણ ઉપયોગ કરી શકાય? કારણ કે હું માનું ત્યાં સુધી જો કદાચ એક ટહેલ નાખવામાં આવે તો આટલી બધી જગ્યાએ જો ગુજરાતીઓ આગળ હોય તો આની અંદર પણ પાછળ ન પડી શકે, અને પોતાના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પહેલા જેવું નથી. આપનો પ્રશ્ન સાહજિક છે. પહેલા શિક્ષણમાં દાતાઓને શ્રેષ્ઠીઓ અપેક્ષા વિના હતા, આજે એ પ્રકારનું વાતાવરણ નથી. કારણ કે આજે બધાને પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે એસોસિએશન ઓફ પાર્ટનરશિપ જોઈએ છે, ઓકે, જેમાં આપણી સંસ્થાઓના લો એલાઉ નથી કરતા. પણ હું આપને વાત કરું કે ગુજરાતી પાછો નથી પડતો એ ધ્યાનમાં રાખીને આ યુનિવર્સિટીને 3 વર્ષમાં
અમે 25 કરોડથી વધારે ભંડોળ ઉભું કરીને એને નાણાકીય સદ્ધરતા કરી છે અને ભારતમાં અજોડ કહી શકાય એવો 30 કરોડનો કન્વેન્શન સેન્ટરનો પ્રોજેક્ટ જેમાં એક સાથે 3000 માણસો બેસી શકે એવું સંકુલ હેલ્મેટ સર્કલ આગળ બનાવવાની કોઈએ હિંમત કરી હોય તો યુનિવર્સિટીએ કરી છે. મતલબ કે એક ભૂતકાળ હતો જે આજે નથી અને આવતીકાલ આનાથી વધારે સારી છે. પણ પૈસાથી આ યુનિવર્સિટીનું ભવિષ્ય નહીં અટકે એની મેં ખાતરી આપી છે. પરિવાર ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ આપે ઇમ્પ્લિમેન્ટ કરવાના પ્રયત્નો કર્યા છે. બીકોઝ આઈ નો કે તમે ખૂબ જ લાંબી થોટ પ્રોસેસ પછી જ આપનું કોઈ પણ સ્ટેટમેન્ટ મૂકતા હો છો, ચાહે મીડિયા સમક્ષ અથવા તો પછી સત્તાધારી જે પણ લોકો છે તેની સમક્ષ. વોટ ડુ યુ ફીલ, આપને શું લાગે છે કે કેવા નિર્ણયોની અંદર ક્યાંક નિર્ણય લેતા પહેલાં જ પરિમલ ત્રિવેદીએ પાછી પાની કરવી પડે છે અથવા તો પછી નિર્ણય લીધા પછી કહેવાની હિંમત નથી થતી, એવા કયા કયા નિર્ણયો છે? હું આપને કહું કે આપની વાત 100% સાચી છે. ઇટ ઇઝ અ સાયકોલોજીકલ પ્રોસેસ ઓફ ધ માઇન્ડ. જ્યારે તમે કોઈ પબ્લિક બોડીના આવા જવાબદાર પદ ઉપર બેઠા હોય ત્યારે ફાઇલ ઉપર તમારા દ્વારા મૂકવામાં આવતી સિગ્નેચર એક કાં તો લાખો વિદ્યાર્થીનું ભવિષ્ય સુધારી પણ શકે છે કાં તો બગાડી પણ શકે છે. 1998 સેલ્ફ ફાઇનાન્સ કલ્ચર શરૂ થયું પછી દેવાંગભાઈ મને બતાવો કે 70થી વધારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો જન્મ થયો અને આ યુનિવર્સિટીમાં એવી કહેવત છે કે જો કોઈ પણ વાઇસ ચાન્સેલર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ના આપી શકે તો એ યુનિવર્સિટી ચલાવી ના શકે. એમાં બધી ધમકી આવે છે, મેન પાવર, મની પાવર, મીડિયાનો આક્રમણ બધું આવે છે. મેં એવું નક્કી કર્યું કે મારે જે સ્થિતિનો સામનો કરવો પડે ચાહે પછી એમાં મારી ઉપર વ્યક્તિગત આક્ષેપ હોય, મારી ફેમિલીનો આક્ષેપ હોય, મેં બધા સહન કર્યા છે. સંસ્થાને નુકસાન નથી થવા દીધું. મેં સાયન્સ કોલેજો આપી, મેં બાયોટેકનોલોજી કરાયું, મેં જીનેટિક્સ કરાયું, મેં સુનિતા વિલિયમ્સને સ્પેસ સાયન્સ ચાલુ કરીને લાવ્યા, મેં બાયો ફોરેન્સિક સાયન્સ ચાલુ કરાયું, ક્લાઇમેટ ચેન્જ ચાલુ કરનાર ગુજરાત યુનિવર્સિટી વિશ્વમાં ત્રીજી યુનિવર્સિટી છે એ કામ કર્યા છે. મેં બીકોમની કોલેજ નથી આપી, મેં બીસીએની નથી આપી. કેમ નથી આપી? કે આ જ ધમકીને વશ થઈને જો કોઈ વીસી કામ કરતા હોય તો મારે એ હરોળમાં સ્થાન નથી દેવું. સામાન્ય રીતે કુલપતિઓ 3 કામ કરે છે, પ્રવેશ, પરીક્ષા અને પરિણામ. આપ મારું વિશ્લેષણ કરજો બહારથી કે મેં આ 3 સિવાય બીજા કેટલા કામ કર્યા છે અને જેની મેં ખૂબ વ્યક્તિગત કિંમત ચૂકવી છે અને એની પીડા એ હું જ્યારે એકલો બેઠો હોઉં છું ત્યારે હું ભોગવતો હોઉં છું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું વધતું આક્રમણ જેને અટકાવવાનો આપણે પ્રયત્ન કરે છે. નવ કન્સેપ્ટ એ જ આવે છે કે જે પ્રમાણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસના કન્સેપ્ટ ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય સ્ટેટ ગવર્મેન્ટ લાવતા હોય છે. વોટ ડુ યુ ફીલ, મારે પર્સનલ એક અંગત ઓપિનિયન જોઈએ છે, આપ માનો છો કે આ બધી જવાબદારી જે તે સરકારની હોય છે? સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ફક્ત ને ફક્ત રૂપિયા ભેગા કરવા માટેની પેઢી બને છે જ્યાં વિદ્યાર્થીઓનું હિત જળવાતું નથી અથવા તો જળવાય છે તો તેના માટે ઘણું ઊંચું મૂલ્ય ચૂકવવું પડે છે પેરેન્ટ્સે. ખૂબ સારી વાત છે, આપની લોજિક સારું છે. પણ ઘણીવાર એવું છે કે કોઈ સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે એની સાથે કેટલીક બાબતો જોડાઈ હોય, જેમ કે મંદિરમાં આપણે પૂજા ભક્તિ માટે જ જતા હોય છે, ત્યાં કોઈ એન્ટરટેનમેન્ટનો મહિમા સ્થાપિત થતો જ નથી ને કોઈ કરતું બી નથી. મતલબ એ સાર નક્કી છે. એવું શિક્ષણનું છે, સરકારે જોયું કે વૈશ્વિકરણના જમાનાની અંદર શિક્ષણમાં મોટાભાગના નાણાંને મૂકવા જરૂરી છે તો સમાજનું ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સોસાયટી થાય. મૂળતઃ જોજો કે સમાજનો વિકાસ શિક્ષણથી જ થાય છે, એ લોકોએ સ્વીકાર્યું છે દુનિયામાં. શિક્ષણમાં જે દેશ પછાત એની બધી સિસ્ટમ ખલાસ. તો એજ્યુકેટેડ માણસનું માઇન્ડસેટ એ વૈશ્વિક પરિવર્તન માટે તૈયાર છે અને તમારા જે સ્વદેશીની વિચારધારા છે એને આગળ લઈ જાય છે. આ એનો એક ચેન્જ છે. તો સરકારે જોયું કે આપણી પાસે પૈસા નથી શિક્ષણને, જો આપણે પૈસા આપણે કમાઈને શિક્ષણમાં રોકીશું તો 20 વર્ષ થઈ જશે તો શું કરવું? તો લેટ ધ પીપલ એલાઉ ઇન ધીસ સિસ્ટમ. તો જેટલા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર સારા લોકો જે લોકોને એજ્યુકેશનમાં રસ છે એ જો આવશે. સારા લોકો આ કન્સેપ્ટ સારા લોકોનો હતો, પરંતુ ત્યારબાદ શું થયું તેની ચર્ચા કરીને નાનકડા વિરામ. દર્શક મિત્રો, સમય થયો છે એક બ્રેકનો. જગત સોમવારે રાત્રે 8:30 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર
મુસાફર બનીને ચાલો ભમીએ ગુજરાત મુસાફર સોમવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલભાઈ ત્રિવેદી સાથે. પરિમલજી, બ્રેક પહેલાં કીધું આપે તે પ્રમાણે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ સ્ટડી સેન્ટર્સનો કન્સેપ્ટ એટલા માટે આવ્યો કે સારા એજ્યુકેશન રિલેટેડ જેને એકેડેમિક કેરિયર છે એવા લોકોને, જે લોકો શ્રેષ્ઠીઓ છે, જે લોકો પાસે ફાઇનાન્શિયલી સાઉન્ડ પોઝિશન છે, તેવા લોકો આ ફિલ્ડમાં આવે. નાઉ જમીની હકીકત શું છે? જમીની હકીકત એ છે કે શિક્ષણમાં જો રાજકીય હસ્તક્ષેપ થશે તો આ દેશનું શિક્ષણ એ પૂર્ણતઃ ફલિત વિકાસ નહીં કરી શકે. આપણી બધી જ નેશનલ લેવલની કાઉન્સિલો, હું રાષ્ટ્રની ઘણી બધી રાષ્ટ્રીય લેવલે ઘણી બધી કમિટીમાં સદસ્ય છું અને મારી એ ઓળખ છે કે હું સચ્ચાઈને કહેવામાં પાછી પાની નથી કરતો અને જ્યાંની મેં સજા પણ ભોગવી છે. છતાં પણ આ બધી જ બોડી એ ફેસિલિટેટર તરીકે કામ કરવું જોઈએ. આપણે ત્યાં એવો કોન્સેપ્ટ દેવાંગ ભાઈ થયો છે કે આ બધી બોડી રેગ્યુલેટર તરીકે કામ કરે છે, મતલબ કે મદદગારની ભૂમિકા ભજવવી છે કે જમાદારની ભૂમિકા એ આપણે નક્કી કરવા. બીજું, એક વાત બી સાચી છે કે બધા જ માટે બધા જ ફિલ્ડ સ્વીકારીએ છે એ કોન્સેપ્ટ પણ બંધ કરવાની જરૂર છે. શિક્ષણમાં પ્રાઇમરી એન્ટ્રી માટે એવી એક જોગવાઈ હોવી જોઈએ, અમે કરી છે. અમે ભાડાના મકાનમાં કોલેજ નથી આપતા, અમે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને અમે આપીએ છીએ, પ્રાઇવેટ ચેરિટેબલ ટ્રસ્ટને નથી આપતા. અમે એ પ્રકારની કોલેજ આપીએ છીએ જેનો હિસ્ટ્રી ટ્રસ્ટનો સારો હોય. કુલ મળીને ફર્સ્ટ એન્ટ્રી માટે કેટલાક નોર્મ્સ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો કરે તો જે લોકો, અને હું આપને એ પણ કહું છું આપણા પ્રશ્નના જવાબમાં, જ્યારે એમને કમાવાનું બંધ થશે એટલે એ બ્રાન્ચ બંધ કરશે, વિધડ્રો કરશે, મતલબ કે સોશિયલ ઇન્ટરેસ્ટ જોશે જ નહીં. પરિવારે આપે કીધું કે રાજકીય હસ્તક્ષેપ ઓછો થશે તો અને તો જ પર્ટિક્યુલર શિક્ષણ ક્ષેત્રની અંદરની જે વાત કરે તો રાજકીય હસ્તક્ષેપ નહીં હોવો જોઈએ. અંગત રીતે શું માનો છો કે આ ફક્ત ને ફક્ત રાજકીય રીતે નિમણૂક હોવી જોઈએ કે પછી મેરિટ બેઝ પર? હું એવું માનું છું કે કોઈ પણ સ્થિતિ, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે નિર્માણ થતી હોય છે ત્યારે પૂર્ણતઃ એને એક દ્રષ્ટિથી વિકાસ, સમતોલ વિકાસ માટે જ્યારે જે જેના હાથમાં આ અધૂરા હોય છે અને એ વર્ષોથી ચાલે છે એટલે એની એ સિસ્ટમ એટલા માટે ગોઠવી છે કે આ સિસ્ટમ ચલાવવા માટે માત્ર એકેડેમિશિયન હોય તો જ આ સિસ્ટમ સફળ થશે. એડમિનિસ્ટ્રેટર અને એકેડેમિક બેકગ્રાઉન્ડ એ બોથ કોમ્બિનેશન જોવા, બંને જોવાની આવશ્યકતા રહે છે અને જેના કારણે સારા પરિણામ પણ મળે છે અને કોઈક વાર કોઈ એવી પરિસ્થિતિ પણ નિર્માણ થાય છે કે જેમાં તકલીફ પણ થાય છે. પણ દરેક નિર્ણયમાં રાજકીય દ્રષ્ટિ હોય છે એવું નથી હોતું. આપણે ત્યાં વડાપ્રધાનથી માંડીને રાષ્ટ્રપતિ છેવટે તો રાજકીય માણસ જ છે, છતાં દેશ વિકાસ કરે છે એટલે દ્રષ્ટિ એવી છે કે રાજકીય. પરિમલભાઈ, ફરી વાર રિપીટ થયા ત્યારે ઘણી વાર આક્ષેપ પણ થયો કે ખૂબ જ અંગત સંબંધો છે અમુક મિનિસ્ટર સાથે, કદાચ મુખ્યમંત્રી વડા સાથે, એના જ કારણે કદાચ ક્યાંક રહેમ નજર ઘણી બધી હોય છે પરિમલભાઈ પર. લોકશાહીમાં દરેકને પોતાનો મત હોય છે અને હું એને આનંદથી સ્વીકારું છું. પણ છતાં પણ એક વાત એ પણ છે કે નિર્ણય કરવા માટેની જે ઓથોરિટી છે એમની કેટલીક દ્રષ્ટિ હોય છે. માનો કે મને બીજી વાર રિપીટ ના કર્યો હોત તો હું એવું માનત કે પહેલી વખત કરેલા કામમાં મારે તૂટી રહી હશે તો મારે કંઈક હજી વધારે કરવું પડે અને જેથી કરીને હું સફળ ના થયો. પણ હવે હું એવું માનું છું કે પહેલી વખત કરેલા કામને પૂરા કરવા માટે મને બીજી તક આપી છે કે ભાઈ યુ પ્રૂવ સમથિંગ, એટલે જોડી શકાય. કારણ કે આશીર્વાદ કહો કે કોઈના શુભેચ્છા કહો કે ભગવાનને તમે કરેલી પ્રાર્થના જ્યારે ફળતી હોય છે ત્યારે આપણે બધાને એનો લાભ આપતા હોઈએ છીએ. એટલે હું માનું છું કે આ બાબતમાં દરેકને વ્યક્તિગત લોકશાહીમાં વિચારવાનો હક છે અને હું એની એક પ્રશંસા કરું છું. ઓકે પરિવારભાઈ, નોર્મલી વાઇસ ચાન્સેલર તરીકે જે પણ બેઠા હોય છે વિદ્યાર્થી નેતાઓનું સતત પ્રેશર, કદાચ હું વર્ડ યુઝ કરીશ તો વિદ્યાર્થી નેતાઓ નારાજ થશે, પરંતુ છતાં હું સભાનપૂર્વક કહું છું કે બ્લેકમેઇલિંગ વિદ્યાર્થી નેતા દ્વારા થતું હોય છે. પરંતુ ક્યાંક એ વિદ્યાર્થી નેતાઓ ભૂલી જાય છે
કે સાસ ભી કભી બહુ થી, વીસી ભી કભી સ્ટુડન્ટ થા. ઓકે, નાઉ હવે આની વાત કરીએ તો એક વાઇસ ચાન્સલર તરીકે તો આપ બેઠા છો, પરંતુ વિદ્યાર્થી સમયે પણ શું ક્યારેક જો આવા બધા ક્યાંક એવું લાગતું હતું, દુઃખ પહોંચતું હતું, અથવા તો લાગતું હતું કે અન્યાય થાય છે વિદ્યાર્થીઓ સાથે, ત્યારે એકાદો પ્રસંગ કે જેમાં પરિમલ ત્રિવેદી પોતે ક્યાંક અવાજ ઉઠાવ્યો હોય અને એનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું? આ તમારો પ્રશ્ન મને મારા ભૂતકાળમાં લઈ જશે, પણ મને આનંદ થશે. મારી સ્ટુડન્ટ લાઈફની હું વાત કરું તો જે વિદ્યાર્થીઓને હું એગ્રેસિવલી પોતાની રજૂઆત કરતા જોઉં છું, ત્યારે હું એમનામાં મારી જાતને જોઉં છું. મેં ઘણી સ્ટુડન્ટ લીડર તરીકે અને એક વિદ્યાર્થીઓના પ્રશ્નોની વાત કરવાની થાય ત્યારે મેં મારી જાતને હંમેશા આગળ રાખીને મારી વિદ્યાર્થી લાઈફને હું જીવેલું છું. પણ જ્યાં 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 જેવો સમય મળ્યો એમાં મેં પરિવર્તન બી કર્યા છે. કદાચ ભારતની પહેલી યુનિવર્સિટી તરીકે મને એવું કહેવાય કે મેં ડેઝ ઉપર પ્રતિબંધ મૂકીને વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો કે સાંસ્કૃતિક સમભાવનાને વિકાસ કરો. એમાં મને વિદ્યાર્થીઓ પ્રશંસા બી કરીને કેટલાક વિદ્યાર્થીઓને આનંદ બી થયા. રેગિંગ ઉપર ઇનિશિયેટિવ લેનાર બી મારી. આપનો આપનો એકાદો કોઈ પ્રસંગ કે વિદ્યાર્થી કાળ દરમિયાન, ખાસ કરીને કોલેજમાં? કોલેજની અંદર હું એક મારો પ્રસંગ યાદ કરું તો જ્યારે હું ભણતો હતો, મારો સાયન્સનું બેકગ્રાઉન્ડ છે, ફિઝિક્સ સાથે મેં કરેલું છે, ત્યારે વિદ્યાર્થીઓની લેબોરેટરીની બાબતની અંદર અવ્યવસ્થા જ્યારે સર્જાયેલી ત્યારે મારે મારા સમયે એ વખતના પ્રિન્સિપાલોને કહેવું પડ્યું હતું. એટલે પ્રિન્સિપાલને કહેવું પડેલું કે જો આ જ બાબત હોય તો કાં તો અમે સામૂહિક ટ્રાન્સફર બધા વિદ્યાર્થીઓ કોલેજ બદલી નાખીશું, અથવા તમે આમાં અમને કંઈક વ્યવસ્થા કરી આપો. કારણ કે ક્લાસરૂમમાં અમને કદાચ ઓછું ભણાવવા હશે તો ચાલશે, પણ લેબોરેટરીમાં જો અમને ટ્રેનિંગ બરાબર નહીં મળે તો એ નહીં ચાલે. પ્લસ વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક એક્ટિવિટીમાં પણ જો કોલેજ નબળી રહેતી હતી તો અમે ધ્યાન દોરતા હતા કે ભાઈ આ પ્રકારની એક્ટિવિટી ભલે તમે બહુ ન કરો તો થોડાક સમય માટે, પણ એન્કરેજ કરવા માટે. કારણ કે એવું બનતું હતું કે જ્યારે પ્રિન્સિપાલ અને અધ્યાપકો પોતે જ આ પ્રકારની એક્ટિવિટીના વિરોધ કરતા હોય કે આમાં ન્યુસન્સ થાય છે, તોફાન થાય છે, ડેવલપમેન્ટ નહીં થાય, ટેલેન્ટ નહીં કરવી, ફંક્શન નહીં કરવા, એવી જ્યારે એક વાત થતી હતી ત્યારે અમે એને ખૂબ વિરોધ કરેલો. હું પોતે પણ ગાવાનો શોખીન હતો એટલે અમે એવું ઈચ્છતા હતા કે ભાઈ આ પ્રકારના શું થાય તો આપણને બને કોલેજ લાઈફમાં કંઈક ગીત ગાવાની ઈચ્છા થાય તો ગાઈ શકીએ. કુલ મળીને હંમેશા પ્રોએક્ટિવ ડિસિઝન લેવામાં મેં મારી ભૂમિકા ભજવી. એક્ઝેક્ટ. પરિમલજી, આપે કીધું કે સાંસ્કૃતિક કાર્યક્રમો અને આ બધા જે ખાસ કરીને સ્ટુડન્ટ્સનું ટેલેન્ટ બહાર આવી શકે એવા કાર્યક્રમો હોય છે તેની ઉપર પ્રતિબંધ, પરંતુ એક એક સૂચક પ્રશ્ન કેટલાય લોકો ખાસ કરીને પોલિટિશિયન્સ હોય કે સમાજના અગ્રણીઓ ચર્ચા કરતા હોય છે કે કોલેજમાં જે ઇલેક્શન બંધ કરવામાં આવ્યા છે તેના કારણે યુથ લીડરશિપ જે ડેવલપ થવી જોઈએ સ્ટુડન્ટ જે એરાની અંદર, આ ટાઈમની અંદર, એની ઉપર ક્યાંક પ્રશ્નાર્થ આવ્યો છે. વાત કરીશું આપણે એક નાનકડા વિરામ. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. કલા જગત સોમવારે રાત્રે 8:30 PM માત્ર ગુજરાત ન્યૂઝ પર. મુસાફર બનીને ચાલો ભમીએ ગુજરાત. મુસાફર સોમવારે રાત્રે 10 PM માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર પરિમલ ત્રિવેદી પાસે. પરિમલજી, બ્રેક પહેલાં વાત કરી તે પ્રમાણે સ્ટુડન્ટ ઇલેક્શન્સ કોલેજમાં બંધ થવાથી જે ઉભરતા પોલિટિશિયન્સ અથવા તો જે ટ્રેનિંગ મળવી જોઈએ, ખાસ કરીને એક ટાઈમ પિરિયડ હોય છે જ્યારે ગ્રૂમ થતો હોય છે પોલિટિશિયન, અને એ આજે ક્યાંક એની કમી દેખાઈ રહી છે. ડુ યુ ફીલ દેટ કે ધીસ વોઝ ધ પ્રોપર ડિસિઝન? હું એવું એટલા માટે નથી માનતો કે કુદરતનો નિયમ છે કે જેને ઉગવું છે એને માટીની જરૂર નથી. ઓકે, આપણે પથ્થરમાંથી પણ ઝાડને ઉગતા જોયા છે.
ક્યાંથી પાણી લાવે છે, ક્યાંથી ખાતર લાવે છે, ક્યાંથી જમીન લાવે છે, કુદરતે જવાબ આપી દીધો છે. અને તમે ઓવરઓલ સ્ટડી કરો તો કેટલા નેતાઓ રાજકીય ક્ષેત્રે જે અને વિધાનસભાના ક્ષેત્ર કે લોકસભાના ક્ષેત્ર જે નેતૃત્વ બહાર આવ્યું છે એમાં કેટલા સ્ટુડન્ટ લીડર રહી ચૂક્યા છે આપ જોઈ શકો છો. ઓન ધ કોન્ટ્રરી તો પોલિટિશિયનના છોકરા સીધા ગાડી પર બેસીને પણ સફળ થયા છે. જે લોકો તો આખી જિંદગી એ પ્રકારના વાતાવરણમાં હોય છે કે આપણે કંઈક કરીશું તો છાપામાં આવશે તો આપણા પપ્પાની ઇમેજ બગડશે, છતાં કેબિનેટ મિનિસ્ટર બને, આ એક પાર્ટ છે. પણ એક વાત ચોક્કસ છે કે ઇલેક્શનના કારણે એક ડેમોક્રેટિક પ્રોસેસની અંદર જ્યારે બહાર આવે છે ત્યારે સામાજિક જવાબદારીનું વહન કરવાની એમનામાં નીડરતા આવે છે. ગુજરાત યુનિવર્સિટીને લાગે છે ત્યાં સુધી અમે દર વર્ષે સેનેટના અને વેલફેરના ઇલેક્શનો અમે કરતા હોઈએ છીએ અને એ સમયસર એનું અમે એક એમને પ્રતિનિધિત્વ પણ આપતા હોઈએ છીએ. કોલેજની અંદર જે મેરિટની પ્રથા જે ચાલે છે એમાં પણ આપ જોશો તો એવા વિદ્યાર્થીઓ લીડરશીપ લે છે કે જે એકેડેમિક વેલ્યુઝને સમજે છે. ભૂતકાળમાં એવું બનેલું કે પ્રિન્સિપાલોને મારવા, કોલેજનો બહિષ્કાર કરાવવો અને કેટલીક બાબતમાં એવું ન્યુસન્સ કરવું કે જેનાથી સતત ડિસ્ટ્રક્ટિવ એક્ટિવિટી કરીને પોતે લીડર છે તેવું એસ્ટાબ્લિશ કરવું. ઓકે ઓકે, તો એના લીધે આખી કોલેજનું વાતાવરણ બગડે. અને આજની પરિસ્થિતિ એવી છે કે જ્યારે કોલેજની અંદરથી એક મેરિટ વાળો વિદ્યાર્થી પોતે આ જવાબદારી લઈને બહાર આવે એના શિક્ષકની સાથે, પોતે તો ગોલ્ડ મેડલિસ્ટ છે પણ શિક્ષકની સાથે જ્યારે આ જવાબદારી હોય ત્યારે એની અંદર એક પારદર્શકતા, નેક્સ્ટ જનરેશન માટે એક ગોલ, બીજા વિદ્યાર્થીઓનું મોડેલ તરીકે લે છે કે આને ફર્સ્ટ છે માટે સીઆર છે માટે માત્ર શિક્ષણનું કામ નથી કરતો, ઓવરઓલ વિકાસનું કામ. ઓકે પરિમલજી, શું લાગે છે હજી કે મને ખ્યાલ છે કે આપની પાસે પૂરો ટાઈમ છે અત્યારે જે આપણે ડેવલપમેન્ટ કરવું છે, આપણા થોટ્સ છે, અગેન આપણને સેકન્ડ ચાન્સ આપેલો છે, કયા કયા ફાસ્ટ ચેન્જીસ ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીઝમાં એક્સેપ્ટ થવા જોઈએ, વોટ ડુ ફીલ? મેં આપને કહ્યું એ પ્રમાણે કે મર્યાદાવાળી સિસ્ટમ છે જેની અંદર સેનેટ છે, સિન્ડિકેટ છે, જ્યાં ત્યાં નિર્ણય નથી લઈ શકાતા, મંજૂરી લેવી પડે છે, બજેટ મૂકવું પડે છે, વાર્ષિક અહેવાલ મૂકવું પડે છે, વાર્ષિક સેનેટમાં બધું મૂકવું પડે છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મંજૂરી લેવી પડે છે. છતાં પણ હું આભારી છું સર્વ મારા સત્તામંડળના સર્વે સભ્યોનો અને સૌ પ્રિન્સિપાલ સીઓ અને રાજ્ય સરકારનો કે એમને હંમેશા મને હૂંફ અને હિંમત આપી છે જેનાથી વિકાસ થઈ ગયો છે. હવે જે યુનિવર્સિટીએ 3 વર્ષમાં કામ કર્યું હોરિઝોન્ટલ કર્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, વાતાવરણ, ઇટ્સ ટાઈમ ફોર વર્ટિકલ ડેવલપમેન્ટ, ઇઝ અ વર્ટિકલ ગ્રોથ. અને જેટલું કરીએ એટલું ઓછું છે, એટલે આપણે એવો દાવો નથી કરતા કે આપણે ચાંદ તારા ઉતારી લીધા. ક્યાં 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 એકેડેમિક સ્ટાફ છે, અગેન આ બહુ એક સ્પષ્ટ મારે આનો જવાબ જોઈએ છે, એક સમય આક્ષેપ પણ થતો હોય છે કે એક સમયે જે ખરેખર ગુરુજનોની જે ક્યાંક એ ડિઝાયર હતું એમનામાં, ડેફ્થ હતું, ડેડિકેશન હતું, ડિઝાયર, ડેફ્થ અને ડેડિકેશન ક્યાંક કમ્પેરેટિવલી ઇટ હેઝ બીન ડાઉન. પણ એક જાણવા જેવી આનંદની વાત એ છે કે આજે મારે ત્યાં આવતી 50 ભલામણોમાંથી મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ છે. ઓકે, તમે જુઓ પૈસા આપીને ભણવું એ આજના આજથી 5 વર્ષ પહેલા ચર્ચાનો વિષય હતો કે 10,000 રૂપિયા આપીને ના ભણાય. આજે ધીસ ઇઝ અ ફેક્ટ, આજે 50 માંથી 40 ભલામણો એવી આવે છે કે અમને સારી કોલેજોને સેલ્ફ ફાઇનાન્સમાં આપો. એની અસર શું થઈ કે જે ગ્રાન્ટી નેડ કોલેજો જે 1500માં આજે પણ ભણાવે છે ત્યાંના શિક્ષકોએ જે બેદરકારી રાખી એ કોલેજો બંધ થવાને આ રહી, એ કોલેજોના અધ્યાપકો સરપ્લસ થયા, એ કોલેજના અધ્યાપકો દાહોદથી માંડીને ગુજરાત સુધી એમની બદલી થઈ. શિક્ષણમાં ગ્રાન્ટેડ કોલેજોમાં સરકાર ગ્રાન્ટ આપવા હોવા છતાં પણ લોકોનો વિશ્વાસ ઓછો થયો, માટે સોશિયલ ટ્રાન્સફોર્મેશન થયું. આ એક મૃત્યુખંડ છે. આવનાર સમયમાં ક્લાસરૂમની અંદર જો તમે તમારું પરફોર્મન્સ નહીં બતાવો તો યુ શુડ બી રેડી ફોર દેટ કે તમારું આ દુકાન બંધ થઈ જશે. અને હું એટલા માટે દુકાન કહું છું કે શૈક્ષણિક સંસ્થાને જો શિક્ષણના સ્વરૂપમાં તમે ના લો, માત્ર 11 વાગે આવવાનું અને 6 વાગે જવાનું એ જ તમારી નોકરી હોય તો શિક્ષણમાં વ્યવસાય ના ચાલે. યુનિવર્સિટીમાં હું 365 દિવસ ને 3 વર્ષ મેં કામ કર્યું છે, એક પણ દિવસ રજા પડ્યા વિના, એ તમે લોકોને પણ પૂછી શકો. 24 કલાક મારી લાઈફ આ 1 કિલોમીટરમાં છે. રિસર્ચ ડિપાર્ટમેન્ટની વાત કરું તો ક્યાંક કમ્પેરેટિવલી બીજા સ્ટેટની અંદર જે રિસર્ચ માટેની જે કદાચ ક્યાંક વધુ ફેસિલિટીઝ મળે છે, ગુજરાત યુનિવર્સિટી ઉપર આક્ષેપ થતો રહ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી, એની અંદર હજી ક્યાંક કાચી પડે છે ગુજરાત યુનિવર્સિટી? હતી, આજે અમારી પાસે યુજીસીના 18 પ્રોજેક્ટ છે. બ્રિટિશ પેટ્રોલિયમે આખા ભારતમાં ગુજરાત યુનિવર્સિટીની પસંદગી કરી છે એનર્જીમાં સંશોધન માટે.
ગુજરાત યુનિવર્સિટી બાયોટેકનોલોજીમાં રિસર્ચ કરે છે, જીનેટિક્સમાં રિસર્ચ કરે છે, ફ્લોરાઇડ વોટર ઉપર અમે રિસર્ચ કરી રહ્યા છીએ. પણ આપની વાત સાથે હું સંમત છું, સંતોષકારક બાબત નથી, શરૂઆત છે. આવનાર સમયની અંદર મેં થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી છે કે ગુજરાત યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વર્ચ્યુઅલ સેલ બનાવવા જઈ રહ્યું છે, જેમાં ઘેર બેઠા આપને ક્યારથી ફંડ લેવું, કેટલા પૈસા મળે, ક્યાં રિસર્ચ માટે પબ્લિકેશન કરવું, ક્યાં આગળ લેખ છપાવો, આ એક શરૂઆત કરી છે. પણ મોટિવેશનથી અમને એટલો વિશ્વાસ છે કે આવનાર સમયમાં અધ્યાપકોને શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સંશોધનને પણ સાંકળીને એવી પરિસ્થિતિમાં મૂકીશું કે જે રીતે અમારા સ્પેસ સાયન્સના પ્રોગ્રામમાં સુનિતા વિલિયમ્સે ગુજરાત યુનિવર્સિટીને શોભાયમાન એવા ઘણા બધા એમિનેન્ટ સાયન્ટિસ્ટ. પરિમલજી, આપે કીધું કે મોટિવેશન ઇઝ ધ મેઇન ફેક્ટર. ઘણા બધાને આપની અસ્ખલિત વાણીથી આપ મોટિવેટ કરો છો. મને ખ્યાલ છે કે આપ ખૂબ જ સારો કમાન્ડ છે આપનો ભાષા પર. વિજ્ઞાનના વિદ્યાર્થી, બેકગ્રાઉન્ડ સાયન્સનું, છતાં પણ ભાષા ઉપર સારો એવો કમાન્ડ. પરિમલ ત્રિવેદી કોનાથી મોટિવેટ થાય છે? કોના વાંચનથી, કોના વક્તવ્યથી, કોના વિચારોથી? હું સાચું કહું તો મુખ્યમંત્રીશ્રીની દરેક પ્રવચન હું સાચવતો હોઉં છું. એમની જે લખાણ શૈલી છે, મોરારીબાપુના લેખોથી પણ હું ઘણો પ્રભાવિત છું. એમને હું હંમેશા વાંચતો હોઉં છું. એ સિવાય શેક્સપિયરને પણ મેં ખૂબ નજીકથી મેં વાંચ્યા છે. લાઈફની મોટામાં મોટી ભૂલ કઈ? હજી પણ એનો અફસોસ થાય છે કે ધીસ વોઝ માય કેક કોન્શિયસ બાઇટ કરતો ગિલ્ટી મોમેન્ટ. આમ પૂછો તો ઘણી વાર એવી ઘટનાઓ બની છે કે માત્ર વિચારમાં અને ભયમાં કેટલાક નિર્ણય હું સમયસર નહોતો લઈ શક્યો, જેને કારણે સ્થિતિ બદલવામાં હું પાછો પડ્યો. પછી એકેડેમિક હોય કે એડમિનિસ્ટ્રેટિવ હોય, પણ પાછું વળીને જોયું ત્યારે ખબર પડી કે આ મારે નહોતું કરવા જોયું. આજે હું એ ભૂલ નથી કરતો. અને આપ જો કોઈ પર્ટિક્યુલર વાત કરતા હો તો હું તમને એનો દાખલો પણ આપું કે મને સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ હતો, પણ ઘણા એવા મારા સહ અધ્યાયીઓને મેં સ્પોર્ટ્સમાં એટલા આગળ જોયા કે મેં ક્યારેય સ્પોર્ટ્સમાં મારી જાતને મૂકવાનો પ્રયત્ન ના કર્યો, મતલબ હરીફાઈમાં મૂકવાનો પ્રયત્ન ના કર્યો. સમય મારો જતો રહ્યો, ત્યારે આજે હું જ્યારે બેટ પકડીને ઘણી વાર ઊભો હોઉં ફિલ્ડમાં, ત્યારે મને એ લાગે કે હું એક સારો ક્રિકેટર બનવાનું જે મારું સ્વપ્ન હતું એ માત્ર મેં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો ના થઈ શક્યો. સંગીતમાં પણ એવું થયું કે મેં જ્યારે જ્યારે મારી જાતને મૂકી ત્યારે કેટલાક પરિબળોને લીધે મને એ જે મારો શોખ હતો એને હું મારી ઈચ્છા મુજબ હું પૂરી ના કરી શક્યા. પરંતુ દર્શકોની જે ઈચ્છા છે, ખાસ કરીને સંગીતની વાત કરી, મને ટેલેન્ટમાં આપે કયું ગીત ગાયું હતું જેમાં સૌથી વધુ ક્લેપિંગ આપને મળ્યું? આમ તો મેં ઘણા ગીતો કિશોર કુમારના ગાયેલા છે, પણ મેં આયા હું લેકે સાથ યાદો કો એક જેવી ગીત ગાયું હતું શરૂઆતમાં, ત્યારે એનું મને ખૂબ જ સંગીત સંગીતને આટલું બધું જો દિલમાં ઉતાર્યું છે, કદાચ તો ખાલી શબ્દોથી નહીં ચાલે, રાગમાં એનાઉન્સમેન્ટ કરું પછી જરા મજા આવશે એવું કરું તો આપ કહેતા હો તો ગુજરાતીની જે ગુજરાતી, કારણ કે આ પ્રસંગે ગુજરાતી સારું લાગશે એટલે મે ભજન છે એની બે લીટી ગઈ. મને તું મનાવી લેજો રે હે ઓતાજી એમ મારવાનાને હે વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે હે ઓતાજી એમ મારવાનાને હે વઢીને કહેજો રે. મારા વાલાને વઢીને કહેજો રે. દર્શકો જોયું તે પ્રમાણે વાલાને વઢીને કહેજો રે કહેવાનું ગીત છે. પરંતુ પરિમલ ત્રિવેદીજી પોતે બને ત્યાં સુધી લોકોને ઓછું વઢે છે, પોતાના સૌમ્ય સ્વભાવને લઈને એક સરળ ભાષાથી પોતાને જે કહેવું હોય છે તે વિદ્યાર્થીઓ સુધી અને જે એકેડેમિક સ્ટાફ છે ત્યાં સુધી પહોંચાડે છે. વિવિશ કે પરિમલ ત્રિવેદીની આગેવાની હેઠળ અગેન જે આ ટર્મ મળી છે તેમાં ગુજરાત યુનિવર્સિટી અગેઇન ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં પોતે એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે. થેન્ક યુ વેરી મચ પરિમલજી, આપે સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર.
We'll be right back.